ड्राइव शुरू थई रही छे। डोर टू डोर बाकी रहेला लोकोने रसी आपवामां आवशे। विविध विस्तारमां टीम मतदार यादी प्रमाणे वेक्सिनेशन ड्राइव करशे अने शारीरिक अशक्त लोको सगर्भा महिलाओने घरे बैठा ज रसी मळी शके ते माटेनुं आयोजन करवामां आव्युं छे। सीनियर सिटीजनने पण घरे बैठा ज रसी आपवामां आवशे। तो रसी महाअभियान ने लईने जे टीम छे सतत प्रयत्नशील छे અને ભારતમાં વેક્સિનેશનનું જે અભિયાન છે તે તેજ ગતિએ આગળ વધી રહ્યું છે। ત્યારે રાજકોટમાં આજથી ડોર ટુ ડોર વેક્સિનેશન ડ્રાઈવની શરૂઆત થઈ રહી છે। અત્યારે વલસાડમાં હવે સિનિયર સિટીઝન દિવ્યાંગ અને અશક્ત લોકોને ઘરે લગાવી શકાશે વેક્સિન। આરોગ્ય વિભાગ અને વહીવટીતંત્રે જાહેર કર્યો છે હેલ્પલાઈન નંબર। જો તમારે રસી લેવાની બાકી છે તો ચિંતા ન કરો, આરોગ્ય વિભાગ ઘર બેઠા આપી જશે રસી। આ અનોખા પ્રયોગની શરૂઆત હાલ વલસાડ આરોગ્ય વિભાગે કરી છે। જિલ્લા આરોગ્ય વિભાગે એક હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે, જેનાથી જે નાગરિકો સામે ચાલીને રસીકરણના કેમ્પ સુધી નથી જઈ શકતા તે નાગરિકો હવે હેલ્પલાઇન નંબર પર ફોન કરી ઘરે બેઠા રસી લઈ શકે છે। હેલ્પલાઇન નંબર લોન્ચ કિયા હૈ જો હૈ 0262-25-33-81। ઇસ નંબર પર જો દિવ્યાંગ લોગ હૈ યા જો ચલને મેં અસમર્થ હૈ વો લોગ અગર ઇસ નંબર પર સંપર્ક કરેંગે તો હમારી આરોગ્ય કી ટીમ ઘર ઘર પહોંચ કે ઉન લોગોં કો વેક્સિનેટ કરેગી। હમને ઇસકે લિયે હર તાલુકા મેં મોબાઈલ ટીમ્સ ભી રખી હૈ, જૈસે હી હેલ્પલાઇન નંબર પર કોઈ ભી હમે સંપર્ક કરતા હૈ તો હમારી ટીમ ઉસી દિન ઉન લોગોં કો ઘર જાકે વેક્સિનેટ ભી કરેગી। વલસાડ જિલ્લામાં પૂર જોશમાં રસીકરણ ઝુંબેશ ચાલી રહ્યું છે। જિલ્લામાં 90% નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે, જ્યારે 42% નાગરિકોને રસીનો બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે। ત્યારે આરોગ્ય વિભાગ અને વહીવટીતંત્રની સરાહનીય પહેલ 100% રસીકરણના લક્ષ્યાંકને પાર પાડી શકે છે। ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી, વલસાડ। સુરતમાં નવરાત્રીમાં કોરોના જાગૃતિનો સંદેશ અડાજણી સમ્રાટ સોસાયટીમાં કોરોના સંદેશ આપવામાં આવી રહ્યો છે। કોરોનાને લઈને જાગૃત કરવાનો લોકોને પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો છે, અનોખી રીતે આ પ્રયત્ન હાથ ધરાયો છે। કોરોના લઈ જાગૃતિ સાથે જ્યાં નિયમ પાળવાની પણ અપીલ કરવામાં આવી છે અને તમામ લોકો માસ્ક સાથે ગરબા રમી રહ્યા છે। તો નવરાત્રીમાં કોરોના અંગે જાગૃતિ ફેલાવવા માટે અનોખી રીતે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે। વિવિધ બોર્ડમાં સંદેશા પાઠવવામાં આવ્યા છે। આ સાથે સાથે લોકો પણ માસ્ક પહેરીને લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરી રહ્યા છે। એક તરફ જ્યાં બેદરકાર લોકો જે છે કોઈ પણ પ્રકારની દરકાર નથી દાખવતા, સોશિયલ ડિસ્ટન્સ નથી જાળવતા, માસ્ક નથી પહેરતા, તો બીજી તરફ સુરતમાં એવા ઘણા લોકો છે જે જાગૃતિ સંદેશ પહોંચાડી રહ્યા છે। તો એક તરફ જ્યાં સુરતમાં આ પહેલા એક સાથે એક જ સોસાયટીમાં 9 કેસ જેટલા સામે આવ્યા હતા, જેના કારણે આરોગ્ય તંત્ર પણ દોડતું થયું હતું, ત્યાં તે જ સુરતમાં હવે જાગૃતિ સંદેશ ફેલાવવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો છે। નવરાત્રી દરમિયાન લોકો અપીલ કરી રહ્યા છે અને લોકો જે માસ્ક પહેરે, સોશિયલ ડિસ્ટન્સ જાળવે, કોરોનાના નિયમોનું પાલન થાય અને કોરોના સંપૂર્ણપણે નાબૂદ થાય તે માટે સંદેશો પાઠવવામાં આવ્યો છે।